તન ધન તે તારા નથી. અરે કે હું અમારા શરીરને મારું માનું છું, આ પૈસા ટકા ધન દોલતને હું મારું માનું છું, બાયડીને મારી માનું છું, છોકરાઓને મારું માનું છું, તા કે એને જ ભ્રાંતિ કહેવાય. જે તારું નથી એને તું તારું માનો છો, અને તારું છે એમાં તારું મન માનતું નથી. આ સંતો બધા સમજાવે છે, પણ આપણું મન સમજતું નથી. છતાંય કરત કરત અભ્યાસ જળમતી હોય સુજાણ, કોક દીક તને આ વાત સમજાઈ જાય. તો હેમજન્યથી હવાર છે, હો અર્જુન કહે છે કે મને શક પણ આડા આવે, મારા મંડલાને મૂંઝાવે. તા કે તારા નથી એમાં તું તું મનને રાખ તો મૂંઝારો થાય જ, પણ હું કહું ન્યા રાખજો, મનનો મૂંઝારો સોલ ન થઈ જાય તો કહેજે. એ શક પણ આડા આવે, મારા મંડલાને મૂંઝાવે, તક થોડીક જુગતિ કરતા હું તા કે સગા શરીરના છે ને એને શરીર દઈ દે. સંસારમાં સરસો રહે, માં પાસે જઈને દીકરો થઈ જાય, સ્ત્રી પાસે જઈને ધણી થઈ જાય, છોકરા પાસે જઈને બાપ થઈ જાય, એમાં આપણે કાંઈ વાંધો નથી, એમાં તારી ભક્તિ વહીએ નહીં જાય. સંસારમાં સરસો રહે, ખાલી મન રાખ મારી પાસે. એ આખું શરીર એને ગોદડા હોતું દઈ દે, પણ મન દેવાની મનાય છે. સારું શરીર દઈ દઉં મન, હા એ ફાવે તો થાય. સગા વાલાયા મનવાના કોઈ નથી, એવા હાસારે હગાની મનવાને ખબર નથી. એટલે ગુરુના વચન એમાં મન રે મગન, ભવમાં ભેળા થયા એ કરને ભાવના મેળા. કરી લેવા ભાવના મેળા, કરવા ભાવના મેળા, કરી લેવા 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 ભાવના મેળા. સુણીલે ગુરુના વચન એમાં મન રે મગન, ભવમાં ભેળા થયા ઓ કરીએ ભાવના મેળા. મન ઉપર જ જો આધાર હોય તો ઘાટ રંગ રૂપ અને આકાર રહિત મનને કેમ કરવું, એના માટે રાત અને દી મહેનત કરતા કે આ નિર્ગુણ છે ને એ બોલે છે, એ ગાજે છે, એમાં જો તારું ધ્યાન પડી જાય. એ જી મને ઝીણો ઝીણો નાદ હંભળા, ગુરુ મારા આવે.
એને સાંભળવા ગયો તો મન છે એ અમન બની ગયું, મન સમી ગયું અને સુરતા જાગી ગઈ. મન પવનને મૂળે કરી અગમ ખડકી આવું, એ કળથી જપું અજંપાયમાં શ્વાસોશ્વાસ સમાવ મેરે દાતા સદગુરુ રામને રીજાવું. મન અહંકારને લઈને રણુકારને સાંભળી નહોતું હકતું. એ અહંકાર શું છે? તારું શરીર અહમનો આકાર છે અને અહમતા છે એટલે મમતા છે. પણ ઘર ત્યાગ કે બન મેં વાસ કયો, મન વાસના ત્યાગ કયો હિ નહીં. સતા દાસ સતર્ક સમજ રે મન, તુને પ્રણવ પિયાલો પીયો હિ નહીં. અને જે પાવાનું તું નીતે પાયું નહીં. બુદ્ધિનો ઉપયોગ કરવાથી સાધક શ્વાસ અને ઉશ્વાસની સાધનાને સામાન્ય ગણી લે છે અને બહાર ભટકે છે. નિદાન વિનાના ઔષધ મોંઘા કષ્ટ કરાવે જાજા. અમુક હોશિયારીમાં ડાયરેક્ટ મેડિકલમાંથી દવા લેવા જાય ને કે ડોક્ટરને શું પૂછે, એ રિએક્શનના ભોગ બને. પેલા નિદાન કરાવી લેવાય કે મારું મન બાપા જરાક જોવો જોઈ, તો પરબારું એને ખ્યાલ આવી જાય કે તારું મન મમતા વાળું છે. મામદ કહે મમતા મરે તો મનથી સાચું મનાશે, ગુણીજન ગોતી લેજો એમ પ્રગટ પીવર્યો સંપા છે. મનનું મમત મમત્વ વાળું મન હોય તો પણ એને સગા વાલા યાદે બહુ આવે ને એને ફોને કર્યા રાખે, આખો દી ધંધો થઈ જાય. કારણ કે મન છે ને એ એકલું રહી હકતું નથી, કોકનો હથવારો ગોતે હથવારો ગોતે, એને હક જ ન થાય. કોકને હરી કરી રાખે, ફોન કરી રાખે, મારા જેવો કોક હોય તો કે મેથી મારવાનું બંધ કરીને ભાઈ તને કીધું છે ત્યાં ધ્યાન દેને. પણ મન નકતું ચાલુ એવું, ગમે એટલું ખીજાવતો હોય વરી બુદ્ધિ કહે બાપા તો કહે, આપણે મનને આ રખાય ને. નકર તમારા સ્વરૂપ સિવાય ગુરુએ બીજી કોઈ વસ્તુ ઓળખાવી જ નથી. મનને કહી દીધું તારું સ્વરૂપ હું, સ્વરૂપ એને કહેવાય જેમાંથી પોતે નીકળવું હોય એને સ્વરૂપ કહેવાય. સ્વરૂપમાંથી મન નીકળ્યું છે ને રૂપમાં બંધાઈ ગયું છે, હવે એમાંથી કાઢવા માટે મન કરી લે મૂળ ના વિચાર, તારા મટી જાય ભાઈ ભટકાર. તો હમ હાંધી લે, તો હમ હાંધી લે. તો કઈ હતું વંટોળિયો પારખી ને થઈ જાય પવન રે, પારખે તો થઈ જાય પવન, પારખે તો થઈ જાય પવન. થઈ ગયો પવન રે, પારખો તો થઈ ગયો પવન, પારખો તો થઈ ગયો પવન. વાયતા હું દીવા, એમાં જરાક ધ્યાન તમે દોરો ને એટલે એ વાસ એની પવન થઈ જાય. પારખો તો થઈ જાય પવન, ગમે એટલો આટી ઘૂટી વાર હોય પણ અહીંયા આવે એટલે સીધો થઈ જાય. બધા દરવાજા કરતા નાકની કિંમત વધારે છે હો. કેટલી સ્પીડ વાળો હોય
નકર વાવાઝોડું હોય તો આપણે ન ફુગા ફૂલવા મળી જાય, પણ એની આ જેને જોતો એટલો જ લઈએ. એ તો એની વધે ઘટે ની રે બરોબર કાયમ છે કીર્તારા. નકર તો ફૂલ ગાડી જતો ન કરી જાય, પેટે અવળું થાય, એ ન કરે, એનું માપ છે. વાતો તો તઈ હતો વંટોળ્યો, પારખો તો થઈ ગયો પવન. એને પારખવાનું જ્ઞાન ગુરુ આપે કે તું જરાક આને પારખ જોઈ, આને જરાક નિરખ જોઈ, આને જરાક દેખ જોઈ. તા તો કોક લખી નાખે આ નિરખંદારે કોઈ આદમાં, પરખંદારે કોઈ આદમાં, દેખંદા કોઈ આદમાં. જણન 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 જણ જાનરી વાગે, જણન 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 જણ જાનરી વાગે. કબીરે ઘટ માર્યો રે સમા, બોલે બોલાવે સબ ઘટ બોલે, કબીરે ઘટ માર્યો રે સમા. જ્યાં જેવો ત્યાં એવો થઈ ગયો છે, એ તો બાજીગર છે, જેવો ની એવો થઈ ગયો. ખીર કરીને થાણા દીધા રે ઠેરા, જણન 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 જણ જાને. પારખવું હોય તો પવન ને પારખ હોય તો પાંદડા હલતા હોય જોઈ લો, એક પવન છે, પવન દેખાય નહીં પણ પાંદડા તો દેખાય ને. એમ આને કો ગાદી વાજી રહ્યો હે, જણન 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 જણ જાલરી વાગે. અનહદ વાજા વાજા વાજા, અનહદ વાજા ઈ ઘરમાં વાગે, શોભા બની બહુસારી ગગનિયામાં, શોભા બની બહુસારી. અનહદ વાજા વાજા વાજા, ઈ ઘરમાં વાગે, શોભા બની બહુસારી ગગનિયામાં, શોભા બની બહુ સારી. નૂર ને સુરમાં ઈ ઘર જોઈ લ્યો, કા નૂર થી કા સુર થી. નૂર તે સુર તે ઈ ઘર જોઈ લ્યો, ત્રિકુટી માં લાગે તાળી જો ગગનિયામાં. જ્યોતિ જલત હે જા ગગનિયામાં, જ્યોતિ જલત. પણ પારકી પિંજણ માટે નહીં, ત્યાં સુધી પારકા વિચારે માટે નહીં. પારકી પિંજણ કરવાના જ એવા પડ્યા છે, મન ભમરારું છે, સાડું ભટકે હે. એ ભટકેલા મનની ગુરુ ભૂલ સુધારો. કઈ રીતે સુધારે હે? સદગુરુ મળે કહી દે, શ્વાસાનું ધ્યાની બને એ રખડમાં. ભટકેલું મન છે, શું છે? ઘાટમાં, રંગમાં, રૂપમાં, આકારમાં, તમે હું થાવ તો કોકને વીકતું, કોકની મેસેજ મારતો હોય, વગર મજૂરીએ રખડે સાડું લેવાના કે દેવા. વળી અવળું મોટું જગત, એમાં અવગુણની જ ખરીદી કરે આપણને. અવગુણ જ ખરીદે કોકના, કોકના અવગુણ જ ખરીદે. ક્યાંથી હક થાય એને કયો? તમે જાગી જાઓ ને તો તમારા મનને તમે જોઈ શકો. મારા ગુરુએ મારું મન જોવાની રીત બતાવી. મારું મન ક્યાં ક્યાં રખડે લાવ, જોવા દે જોઈ.
મન ભટકી રહ્યું છે. એ ભટકેલા મનની ગુરુ ભૂલ સુધારો હું, કે આ તું ભટકઈ તારી ભૂલ. તને કીધું ન્યા સ્થિર રહીશ ને, પછી જો એ અભ્યાસ કરે તો ઈનો ઈ પાછો બોલે, ઈનો ઈ બોલે. લાગી લગ્ના તે ચડી જાય ગગના, અમે ત્રિવેણીને તીરજી. લાગી લગ્ના કઈ અમે ચડી જાય ગગના, એ જ ત્રિવેણીને તીર. દેવો સગડા એની મેળે ન્યા મળ્યા, ગુરુ મે બની ગયા ફકીર. મનડાની મારી ચોરી મટી, મારા મનડાની ભ્રાંતિ ભાંગી. તા તો મારા હૈયામાં આવી ગઈ ધીર, ગુરુ મે બની ગયા એ ફકીર. મારું કામ થઈ ગયું કે ભાઈ તારું કામ કઈ રીતે થયું? એ કે લાગે લગ્ન તે ચડી જાય ગગના. ક્યાં? અહીં મોજ આવી જાય ને તેમાં ગગના ચડી જાય. ત્રિવેણીને તીર, આ શ્વાસ ઉશ્વાસને રણુકારી ત્રિવેણી કહેવાય. શું કહેવાય? લાગી લગ્ન ચડી જાય ગગના, ત્રિવેણીને તીર. તો ને દેવો સગડા મેળે મળ્યા. કારણ કે આવું થાય એટલે જેટલા વિચારો હોય ને એ બધા વ્યા જાય, ન્યા પ્રગટ થઈ જાય, શબ્દો પ્રગટ થઈ જાય. શું થઈ જાય? નિરખને ગગનમાં કોણ ગાજીર્યો, વિચાર વાયુ બધું વહી જાય. શબ્દના ખજાના ખોપરીમાં પ્રગટ થાય. એ ખોપરીમાંથી બોયલા રાખીએ ને એક શબ્દ ગુરુદેવનો તાકાથી અનંત વિચાર, વિચારની વાણી થઈ જેના વેદન પામે પાર. એ વિચાર બધા વાણીમાં કન્વર્ટ થઈ ગયા, રૂપાંતર થઈ ગયા. વિચારો જે હતા એની વાણી થઈ ગઈ. જેટલા આકારના વિચાર હતા ને એને બદલે નિરાકારમાંથી શબ્દ મંડી ગયા બનવા, ખજાનો ભરાઈ ગયો. માલ પાકી ગયો. ગોરખનાથ કેસે કાયામાં કુંડીન ગગનમાં કરી વાળી, સહજમાં ઘડિયા ઢોરાણી. સિંચત સિંચત ઉપજન લાગા, નિપજન લાગા હીરા. શરણ મચ્છંદર ગોરખ બોલ્યા કે સમજ સમજ મન ધીરા. મારું મન ધીરજવાળું થઈ ગયું, કારણ કે શબ્દનો ખજાનો ખોપરીમાં ખુલી ગયો. જે ભિખારણ હતી ને એ મયારણ થઈ ગઈ. હું અને મયારણ થાય તો લટકે મટકે ચટકે ચટકે એ વેચી રહી વ્રજની નાગ વાલો વરત રૂપ મોરાર. રાઘવ લ્યો કોઈ માધવ લ્યો એમ વેચે વ્રજની નાર વાલો વરસ રૂપ મોરાર. કોકે આવીને પૂછ્યું કિંમત હું આ ગોરસની? મય મટું કે ભરી છે ભારી, સહસ્ર ધન સો હમ વિસતારી. મટુકી ગગનમાં ભરી લેનારો કોઈ અળબંગ ભારી, ગોરસ તત્વની ચડે કુંવારી. તન મન ધન અર્પણ કરે તો પામે માલય પાર, પાલો ગોરસ રૂપ મોરાર. કોઈ કહે આ ગાંડી નારી શું વેચે છે જગ મોરારી. મંડી ગઈ વેચવા ભગવાન લેવો છે કોઈને? મારી મટુકીમાં કોઈ મોઢું નાખીને જોવું હોય તો જોઈ લ્યો, ભગવાન લેવો છે? જે વિચાર વાયુ જેની ખોપરીમાં થઈ ગઈ છે એ ભિખારણ છે. હું છે
જેની ખોપરીમાં વિચારો હાલતા હોય ને હળેલા, એ ભિખારણી છે. એના દાસા એલા મયારણના ભિખારણના દાસા હરખા હોય. મયારણ તો લટ્ટુ કાઢીને રમતી હોય, શું હેલી જતી હોય તો હાલતી નો થા હાલતી નો એવી હોય. આ તો ભિખારણનું હોબું કેવું હોય, મયારણનું કેવું હોય. પિયું મૈડાના પરમાણેની કાયા કઈ બતાવે, માથે મય ભૈરા છે કે ખોપરીમાં એઠવાડાના હાંડલા છે, કઈ બતાવે. મીઠડા ગોરસ તારા રે તારી મટુકીમાં મન મોયા મારા રે ગોપી. મીઠડા ગોરસ ઘાટરંગ રૂપ અને આકાર છોડીને અલખમાં જેનું મન હોય એની અણહાર ફરી જાય. પિયું મૈડાના પારખાની કાયા કઈ બતાવે, એ થોડું અસ્તુરીએ. ખળલ વિચાર જેની ખોપરીમાં ભમતા હતા એવી આપણી દૈશા હતી, એમાં ગુરુ મળ્યા. સંત કે મુખ રહત હે મન કે હિત કી બાત, ઘટઘટ ઓળખાવે અલખ કો જોતા નથી જાત કે ભાત. આય મન રાખ હમણાં રૂપારો થઈ જા, અહીંયા મન રાખ હમણાં રેડી થઈ જા. અમૃતની ધારાઓ તારી મટકીમાં પ્રગટ થઈ જાય. ભગવાન છે ને આમથી જોવે છે ઉપરથી, કોઈની મટુકીમાં હારું હોય ને તો એને હાથ નાખવાનું મન થાય. હે ગોપી મીઠડા ગોરસ તારા રે તારી મટુકીમાં મન મોયા મારા રે. આજ હું તને જવા નહીં દઉં કે ક્યાં જાય કે મય વેચવાને કાજી કે વાત સાચી, પણ આજ મૂકું નહીં હું તને. કેમ મારી યારે ગોવાળિયા દાદા છે, ભાગીને જઈશ ક્યાં. ભાવરૂપી ગોવાળિયા જોઈ ભેરા, એવા ભાવ હોય તો જ ઘડીક રમવાની મજા ને, ઘડીક જામવું જોઈએ રાહડો. તો યાર તમારું મન વેલું વેલું છે પતાવી દઈ. નાખે ગોવિંદ નો હાથ આજ મટુકી ભૂખો હે ભાવનો.
બરોબર ને, અભાવાના એઠવાડ નહીં ન અડે. અણુ અણુમાં ભરેલો ભગવાન તમારી હાલત જોઈ રહ્યો છે. હાલત સારી થાય ને તો ચિતલાઈ ભરે એવો છે. પણ પેલા તો આપણી હાલત તો જોવી છે ને, હજી કાં ના આવ્યો તક, પણ હાલત તો જો તારી, તારી દૈશા તો જો, આમાં ક્યાંથી અડે તને. તો આવી ગોપી બનાવી દે છે. ઇન્દ્રિયું જ્યારે ગોપિયું બને, ઇન્દ્રિયું બહિર્મુખ્યું છે તાઉ દી, ઇન્દ્રિયું એ અંતર્મુખ્યું થાય ને એટલે ગોપિયું બની જાય છે. આ બહાર નજર જાય છે એ નજર અંતર દ્રષ્ટિ થાય, ત્યાંથી એક કામ સુધરું. આ બહારના કાન છે એ અંદર કાન થાય, અંતકરણ થાય. આ બહિર્મુખી ગોપ્યું છે એ અંતર્મુખ્યું થાય, ઇન્દ્રિયું, ઇન્દ્રિયું જ ગોપ્યું થઈ જાય છે. ઇન્દ્રિયું ગોપ્યું થયું એટલે કાયા રાધા બને 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 બને, એમાં બાઈ ની હોય કે ભાઈ ની હોય, કાયા માત્ર રાધા છે. શું છે? ભગવાન તો એક જ, કાયા માત્ર સ્ત્રી છે. શું છે? એટલે આપણે નોખા પડ્યા ભાઈ ને ભાઈ ના, એને ઘરે એવું નથી. પણ કાયા રાધા બને તો તમારો પ્રાણ છે ને એ શ્યામ બને, એની મજા લેવી હોય તો. કારણ કે જ્યાં જેવો ની એવો થઈ ગયો, કાયા તમારી કાયા રાધા બને એટલે એને કાન થવું પડે, થવું પડે, થવું પડે. હવે ગોપીઓ ને કાન જાજા કે કાન ને ગોપીઓ જાજી. કાયા રાધા બને તો આત્મો જ બને છે કાન, ભૂલાવી દેહ દેહના ભાન, દાસી કહેવાય ગયો દાપડા. ગુરુ મળતા કાયાના ભાવોમાં ફરફેર થયા રાખે. કાયાના ભાવ ત્યાં જ ફરશે કે તમારા મન ઉપર આધાર છે. મન તમારું શ્વાસમાં લાગશે તમારી કાયન દૈશા એવી થાય, મન તમારું રણુકારમાં લાગશે તો કાયન દૈશા એવી થાય. ઈ સિવાય તમે કદાચ ગમે ત્યાં ભટકો કે જાઓ, જાત્રા કરવા જાઓ તો એ મન ઉપર કંઈ ફારફેર ન થાય એટલે કોઈ ફાયદો થતો નથી. સંત પાસે જાઓ તો શું કામનું? કારણ કે મનને સત્સંગ મળ્યો નહીં. સત્ય આમાં નામ છે અને એનું મન એનો સંગ કરે એ સત્સંગી કહેવાય. પછી આખું સમજાય, કાયા રાધા થાય ને આતમ કાન થાય તો એની વળસડે સમજાય. અને એવો જીવન ભગત એક દી મન નહોતું માનતું, એનો માણસ ઘોઘાવદર માં બેઠો બેઠો અનુભવે છે. આવીને વયો જાય મારા જુગ નો જીવન ગાય, કામણિયા કેવા કરીને વિયોગણ મુજને કરીને, કામણિયા કેવા કરીને વિયોગણ મુજને કરીને, આવી દયો જાય, આવી દયો જાય, હે મારા જુગનો જીવણ ગાય, કામણિયા ખેવા કરીને વિયોગણ મુજને કરીને, કામણિયા કેવા કરીને વિયોગણ મુજને કરીને. અલૌકિક ભાવો જીવનમાં ઉભરાવા માંડ્યા. જીવન વિચાર કરે કે અટાણુંથી કોઈ દી મને આવું થતું નથી ને, આપણા ગામમાં કોઈને આવું નથી થતું. આ મને થાય છે, મને આવું કહો, મને આવું કેદું થાય છે? વિચાર કરે છે કે ભીમ સાહેબ મળ્યા ને એ પછી આવું થાય છે.
અને મેં એ ભીમ સાહેબને ટપાલે લખી હતી કે તમે કયો ને આ મારું મન માનતું નથી, મને થોડી હેલ્પ કરી કે ભાઈ અસંખ્ય જુગથી આ મન શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એટલે ઘાટ રંગ રૂપ અને આકારનું રખડવાનું હેવાયું થઈ ગયેલું છે. આ તો અસંખ્ય જુગની બગડેલી બાજી છે અને આના કારણે જ્યાં મન જાય ત્યાં પાછો જીવ જાય. આશાને વાસણ ભાભા થાય પાસા, આને હિસાબે તો જીવને ચોરાસી આવી છે. મીઠા મધુરા મન ગમતા પણ બંધન અંતે બંધન છે, લઈ જાય ચોરાસીના ચક્રાવે એવું અવલંબન છે. હું લાખ મનાવું મનલાને તો એક જ એનો ઊંઘકારો, બંધન બંધન ઝંખે મન અંદર આત્મ ઝંખે છુટકારો, એ બેની પીંજણીમાં મારો જીવનો પૂરો થઈ જાય જન્મ મારો. આવો તો અસંખ્ય જુગ વયા ગયા, મારો આત્મો આત્મભાવમાં આવું તો એમ કે છે, અકળાયેલો આત્મો એમ કે છે મારે મુક્ત ભૂમિમાં ભમવા દો, ન રાગ રહે ન દ્વેષ રહે, મને એવી કક્ષામાં રમવા દો ક્યારે પંખી આ પિંજરાનું કરશે મુક્તિનો ટવકારો. આત્માનો ભાવ આવે તે મને એવા ભાવ થાય છે, મનના ભાવમાં હોતી મારે બધાએ બંધાવવાનું મન થાય છે. જો મારો જીવ મનનો કયાગ્રો રહી ગયો તો જાણે પાછો ચોરાસીમાં આવવાનો, પણ જો આત્માનો કયાગ્રો થઈ ગયો તો બેડો પાર થઈ જવાનો છે. હવે તો મારે જ મારો મેળ કરવાનો છે, હવે ગુરુએ તો એનું કામ કરી નાખ્યું છે. આત્મભાવ કાયમ આવે છે, એ ભાવ વયો જાય, જીવન ઝાંખો પડી જાય, હોરવતું નથી. બીજી કળી લખી, એ મને મેલી ને જાતા નહીં માવજી, તમે મારા બાળપણા ના બેલી. મને મેલી ને જાતા નહીં માવજી, એ તમે મારા બાળપણા ના બેલી. તમ વિના લાગીએ અમે એકલડા રે, આંખ માં આવે આહુડાની કામણિયા કેવા કરીને, વિયોગણ મુજને કરીને કામણિયા કેવા કરીને, વિયોગણ મુજને કરીને આવીને વયો જા. આવીને વયો જાય હે મારા જુગનો જીવણ ગાઈ કામણિયા એવા કરીને, વિયોગણ મુજને કરીને. ભગવાનને પ્રાર્થના કરે હે કે હવે થીર થઈ જાને, ઘડીક આવ ને ઘડીક વયો જાને, એવું શા માટે કરો છો? કે સીધી સટ વાત છે, તારી દહીસા ભરે એટલે હું વયો જાઉં, તારી એક ધારી દહીસા રહીએ તો હું ટકી જાઉં. ઉકળાટ હોય તો વરસે, તારો ઉકળાટ હોય તો ધારાનો ખેંચું હો, પણ બીજું તું કઈ નખરો કર્યું એમ તો હું ન આવું. અમારો તો ઉકળાટે આગમન, ઓરતા કરીએ ન આવીએ. મણિરામ, મેઘ ગાજી રહ્યો ગગનની માય, ભૂમિને તારી ન ભાઈવો, મારે તો વરહવું જ છે, તારો ઉકળાટ હોય તો થાય, તારો ઈનો ભાવ ટકે તો હું તો તારામાં જ રહું. મારે હું મારે કંઈ કામ તો નથી, હું તારામાં રહું, પણ તારો ભાવ ફરે એટલે બીજાનું વહી જાઉં. હું તો રમતો રમૈયો, આમ રહી મારા ખૂબ અખંડ, કોઈ ભાવ ધારે નહીં અને કોઈ અખંડ રોકાવું નહીં. બધાને કામકાજ જુદા જુદા હોય, ક્યારેક દેહભાવમાં, ક્યારેક જીવભાવમાં, ક્યારેક શિવભાવમાં. મારા ભાવમાં આવે તો હું આવું, પછી જેના ભાવમાં આવે એ આવે, બધા આવે. જીવનને હવે હાલે એમ નથી એના વિના. દિવસે દિવસે વહેમું, આખા ગામમાં બધાને આટો મારે તો સુખ્યો સબ સંસાર ખાવે પીવે ઓર સોવે, દુખ્યો દાસ કબીર કે જગ સોવે ને કબીર રોવે. કોઈ દેહભાવમાં નામ ન એ મજા કરતા હોય તો જીવન જોવે કે એ માળા કોઈને કાંઈ છે. પૂછે એ તમને કંઈક હોરવે ન હોરવે ને એવું તમને કંઈ થાય?
અમારે એવું નહીં હોય, ખાઈ પીને ધુબા ખાય, મોજ છે, હું અંગે ડેલી સાબાઈ બેલી ફરી એમ નળ છોકરા લાઈન સર કોઈ જાયતું નું અમારે વાંધો નથી. જીવણ કે આ મારે કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. કોઈને કઈ આખા ગામમાં કોઈને વાંધો નથી, મને જ આવું થાય. હા, અને જેને જે વળગું હોય ને એને જ પાછું દેખાય, બીજાને ન હળવું જોઈએ. હા, તો આખા ગામમાં પોતે એકલો, કારણ કે આને સ્વરનો વરગાળ, ઈશ્વરનો વરગાળ જીવણને થયો. અને જે વળગે ને એની ભાષા ઈદીએ, તમારે પાકા કરવાની જરૂર નથી, ખોટી ઉપાધિ કરો છો. કોકની કેસેટો સાંભળીને પાકો કરતા નહીં, એ કંઈ નહીં, તો વળગશે ને તે એની ભાષા આફેડ્યો દે, એ વળગે ને તેના તેજ એ દે અને એક્શન એ દે, એ તો એ વળગો ને બોલે. કે મને વરગાળ હતો નહીં, આ મને ઈશ્વરનો વરગાળ કર્યો કોનીએ, જીવન ગોતે જ મારે વળગાવો નતો પણ વળગી ગયો. મોરી નિંદ ગઈ વળગાળ વાળો કે છે, મોહે ચેન નહીં, આવું થાય. ઓહંગ મુદ્રા સોહમ કહાવે, અખંડ ધૂન ન્યા નિંદર ના આવે. પીર પૈગંબર સભી દેવા સોય કરતા એ મુદ્રાની સેવા. જો મન આ ઠેકાણ આવી ગયું ને તો એની મોહ નિંદ્રા વહી જાય અને યોગ નિંદ્રામાં રૂપાંતર થઈ જાય મનનું. કારણ કે જાગ્રત એરિયામાં ચોર ન લૂંટે, ન્યા જખ મારે ગા જમદૂતા, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. તો આ એક ઠેકાણ આવી જા, ત્યાં અખંડ કોક જાગી રહ્યો ને એની ભાઈબંધી કરે તો તારે જાગરણ થઈ જાય. મન એરિયામાં આવે તો જો, બીજું કાન ને નાક ને હું જ્યાં સોય ત્યાં સોટવા દઉં, એને કોઈને ઉખેડવા નથી, નૈરવા રાખે. એકે દરવાજા ને એકે દરવાજામાં આડાવરા કરતા નહીં. ગુરુ મળે કંઈ એમાં કંઈ ફારફેર ન થાય, કે આને ગુરુ મળ્યા પછી કાન કે જરાક મોટા થઈ ગયા, એવું ન થાય. એ તો એમને રહે. મનની ભૂમિકા જો બદલતી જાય, કૃષ્ણ કહે છે અર્જુન જ્યારે પૂછે છે કે તમે સીધા ભગવાન થઈ ગયા, તો સીધો ભગવાન હું ન થયો, પહેલો અવતાર અર્જુન મેં કાગડાનો ધર્યો, હું આંખે મન હતું, એમાં ગુરુ પાસે ગયા ને તો મન કાને આવ્યું, એથી આગળ ગયું ને તો મન મોઢે આવ્યું, એથી આગળ ગયું ને તો મન ગળામાં આવ્યું, મન ગળામાં આવ્યું તો પંચ વિષયથી પર રહીને ભજન કરો તો ભે ભાંગે બંગલો ખૂબ બન્યો, જેમાં સોહમ સિતાર વાગે, ત્યાં તો કામ થઈ ગયું મારું. કાગબગાની રેમ તું અમને મોરલે મેલાવી દીધી, મારા હમ મોરલે મેલાવી દીધી, મોર બની ધન ઘાટ કરે મન, મોર બની ધન ઘાટ, મોર બની ધન ઘાટ કરે ઘાટ કરે, મારું મન ઘર 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 ઘોર ગણે, મારું મન મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે, મારું કાગ બગાની રમ તું ભગત મોરલે મેલાવી દીધી, મારા હમ મોરલે મેલાવી, કડકડાયું એવી આંખોમાં બતાવી દીધી, કડકડાયું એવી એ અસાગીરી વરજા મોરલા ને કંકર પેટ ભરા, પણ રહીતે આવે હે રહીતે આવે ન બોલીએ
અરે તો તો અમારી છાતી ફાટી પડે રહીત આવે એ રહીત આવે ન બોલીએ અરે રે છાતી ફાટી પડે મન મોર બની ધન અવતાર ગુરુ મળ્યા ને મારો પહેલો અવતાર કાગડાનો ધર્યો કાગડા એટલે અવગુણ રૂપી વિષ્ટાનો જ મેં આહાર કર્યો મને બધાને અવગુણ જ દેખાતા મને કોઈનો ગુણ દેખાય જ નહીં કારણ કે આંખે મન હોય એને અવગુણ જ પકડે સાલું ગુરુના દર્શને અર્જુન હું ઓધર્યો પાછા ગુરુના દર્શન કર્યા તમારું મન જે આંખે હતું ને કાને આવ્યું સાંભળતો થઈ ગયો સાંભળતો થઈ ગયો રંગ ફેર્યો આ પાડી મને ના પાડી છે આ પડવાની સદાય આ પાડો મને કીધું કે તમે એમ નહીં બહુ કરતા કે ધરાડે આ પડવો જ પ્રેમથી આ પડવીશ અવગુણ જોતે આંખું બંધ થઈ હું કાને આવ્યો મારો બાડીનો રંગ ફરી ગયો થોડીક ધીરજે બંધાણી બકબકાટી બંધ થઈ કાગડો ક્રાં ક્રાં કરતો હતો બગલો બોલે નહીં સાંભળતો થઈ ગયો એમાં કે ત્રીજી વાર જ્યાં ગુરુને દર્શન કર્યા તો હું પોપટ થયો બકબકાટી કરતો થઈ ગયો બોલવા માંડ્યો અવગુણ જોતો બંધ થયો એટલે બોલી બોલવા માંડ્યો પણ સાલું પોપટિયું જ્ઞાન કેવું પોપટિયું જ્ઞાન કેને કહેવાય ખબર એક પોપટ હતો એને જ્ઞાન થઈ ગયું અહીં ખુલી ગઈ બધી ખબર પડી એ કે પારાથી આ આવ્યો આમ પારાથી આવતો હતો ને જોઈ ગયો કે પારાથી આ આવ્યો હમણાં દાણા નાખશે પછી ઝાડ બીછાવશે ઉડી જાવ પંખીડા અને પોપટના ઘેરમ પડી ગયો પોતે ત્યાં તો પારાથી ઝાડ હંકેલીને ઘર ભેગો વહી ગયો તેની ઘરવાળીએ પૂછ્યું કે કેમ તા કે પંખીડા હવે નહીં પકડાય તો કેમ એ કે એક પોપટ આવ્યો છે અને એને જેવું છે ને એવું હુજે તો કે હાલો હું તમારે ભેરી આવું બે માણા આવ્યા ત્યાં પોપટે પરબાર પંખીડાને કીધું પંખીડા હતા કા કે શિકારી આવ્યો પારાથી આવ્યો તો પોપટે ઓલો પારાથી પરબેન કરવાને કીધું જોયા ને ખબર પડી ગઈ કે ખબર ભલે ને પડી ગઈ તમે તમારું સારું રાખો એ કે ઉડી જાવ પંખીડા કોઈ ઉડ્યા હતા કે બેઠા હતા કે બેઠા હતા કે તોય ખાલી બકબકાટીમાં છે હજી શું એ કે વિડાતા હતા કે નહીં તો તમે તમારું કામ કરો એ કરશે કે હમણાં પારાથી આવ્યો તક આવ્યો હતી કે તમે તમારું કામ કરી દો એ કે હમણાં જાહેર નાખશે એને જાહેર દેખાય ઝાડ નહીં દેખાય પંખીડાઓને જાહેર દેખાય છે જો ફેરી ઝાડ દેખાય ને તો ઉડે પણ ઝાડ હોહરવી જાહેર દેખાય છે ને ન્યા હલવાઈ જાય છે પરાથી આવ્યું હમણાં જાહેર નાખશે પછી ઝાડ નાખશે ઉડી જાવ પંખીડા કોઈ ઉડ્યા નહીં પકડીને વયો ગયો એ કે અહીં સુધી પૂગ્યો ને ત્યાં સુધી તો પોપટિયું જ્ઞાન હતું પણ જાગતી તી આઠે આઠે પોર રે રામ રામ જીભડી મારી જંપી ગઈ ગોતવા લાગી હાચો રે સગાથી સુરતા મારી ગગને ચડી ગુરુ મળ્યા બકબકાટી બંધ થઈ ગઈ હાલતું ફાલતું વાતું કરવાનું બંધ થઈ ગયું ખબર જ પડી ગઈ જેનું વાત કરીએ ત્યાં ચિત્ત જાય ગુરુના બાળકને ગમ પડવી જોઈએ કોની વાતું કરવી કારણ કે જેની વાતું કરશો ત્યાં ચિત્ત વહી જાય જેની વાત કરો ત્યાં ચિત્ત વહી જાય હવે ચિત્તે અસતમાં ફરે એટલે ચિત્ત ભ્રમ થાય પાગલપણું આવે પણ ચિત્તને બ્રહ્માકાર કરવું હોય ને તો ચિત્ત બ્રહ્મે થાય બકબકાટી બંધ થઈ ગઈ મારે તારે ઘણીએ ઘણીએ કોકની મેથી મારવાનું બંધ થઈ ગયું ખોટા કોકને ફોન કરવાનું બંધ થઈ ગયું આલતું ફાલતું વાત બંધ આનામ સત્સંગના લક્ષણો
જ્યાં ગળીક બે તો ગોતવા લાગી, સાચો સંગાતી કે મારા ગુરુ શબ્દ હું દીધા, લાઈતા જરાક જો. અને સાચા સંગાતીમાં જ્યાં ધ્યાન જાય તો નિરખને ગગનમાં આ કોણ ગાજી રહ્યો, તેજ હું તેજ હું એમ શબ્દો બોલે રે, શબ્દો બોલે. આ બોલે, અમુક બોલે બોલે. જીભ વિના કરે વાતળી, ગળા વિના નો ગાય, એ ભાઈ ગળા વિના નો ગાય. જીભ વિના કરે આહજી ભવિના કરે વાહકલી ને ગળા વિના નો ગાય, એ ભાઈ ગળા વિના નો ગાય. જી ભવિના આમાં તો ધ્યાન ધરી લ્યો સુનમાં, એમાં ઝીણા ઝીણા વાજા વાગે, એમાં કોક ગાય છે, આમાં કોક વાતું કરે છે, આમાં કોક ગાય છે, આમાં કોક બોલે છે, આમાં કોક હાલે છે, આ કોણી છે? જીભ વિના કરે વાતળી, ગળા વિનાનો ગાય. લાઈ જોઈ, જરા કાન બંધ કરવા જોઈ. જ્યાં કાન બંધ કર્યા હતા તો બેરી થાઉતા પાડે બરાડા, આંધળા પાડે જાય એકમ પથે બોરી, આમાં ફણલ ભૂલી જાય. જ્ઞાની ગોથા ખાય અમારો પંથ, પ્રણવ પંથ એ બોરે, આમાં ભણાલ ભૂલી જાય. આ તો અભણ માણસને વેલી હળી હુજી એવું છે, આમાં તો બહુ બુદ્ધિ ન હોય એવાને પરબારી હાડી હુજી જવું છે, તો કોઠા હું જીવણ કે જગદીશના દેહમાં ગોજો, હું કરું મારા વાલાના વખાણું, દહમે દ્વારે એની ડેરી બિરાજે તો ધોરી ધજાના પ્રમાણ. ઓ અરે, મને હવે ખબર પડી, આ તો બહાર બહાર ભહાવતો હતો ને એટલે હળી હુજતી નથી. ખોટી જિંદગી ફેલ કરી નાખી, બહાર બહાર ભહાવી ભહાવી. હાલ હવે જરાક દયા થાય તો સદગુરુ શબ્દે સત્વ્રત હાંધું. હાલ જરાક જાઉં ક્યાં છે એ જી, ને નથી નિરખું તો મારો વાલો લાગે દૂર. આ ગાજે બહુ દૂર લાગે, પણ ઓહંગ સોહમ ના ચીપીએ અમે જીલીએ નાનુર. આ ઓહંગ સોહમ ના ચીપીએ તમે ગોતી લેજો જરૂર, તો તો મને ઝીણી ઝીણી ઝાલરી હું હાંભળા ગુરુ મારો, મને ઝીણી ઝીણી. દિન દિન સુન સુન નાદ ધ્વનિકો, તારા રહે મન મસ્તાન. આ ભીતરની ધૂનું, ઘણીએ ઘણીએ ધ્વનિનો અવાજ ફેરવતી ધૂનું, એક ધૂનની મીઠાશ માણી લે તો બીજી, એમાંથી નોખી નોખી ધૂનું વગાડી રહ્યો છે. આપડા સાહેબે મેલ બનાયો પણ ગહેરી ગહેરી કે માં બિન બજાવે બન જાનું, ગહેરી ગહેરી કે માં બિન વગાડે
न जातो मना एकली रे वण जारा रे वण जारा रे रे જ્યાં સુરતા ની અવતાર ધરતા, તમારી સુરતા જાય ને અવતાર થાય, ત્યાં તમારો જન્મ ન થાય. કવડું વિજ્ઞાન છે. જાગતી આઠે આઠે પોર જીભડી જપી ગઈ, ગોતવા લાગી હાચો સંગાથી સુરતા ગગને ચડી. કે હાચો ધણી છે ક્યાં? આ અલગ ધણી ક્યાં છે? આ મૂળ શબ્દ ક્યાં ગાજી રહ્યો છે? હરદમમાં હાજર રહી કર સદગુરુ શબ્દના વિચાર. ગામના વિચાર ગયા, જેને સદગુરુ મળ્યો એને બીજાના વિચાર ગયા. તમારે વિચાર કરવાનો ન થાય, બાપા એ શબ્દ હું દીધા એના વિચાર કરાય. તારે હરદમમાં હાજર રહેવું છે તો કર સદગુરુ શબ્દના વિચાર. આમ તો તારે જ્યાં હાજર થવું હોય ને એના વિચાર કરી લે, ત્યાં ભૂગી જા. આ તારા પુર છોકડી, આ વટામણ છોકડી, આ નારી છોકડી, ડાબી બાજુ જાય તો યાડ આવે, નાનું કો જાય તો હોનગટી આવે ને બજુડે આવે ને બધું આવે ને આવે ને, જ્યાં વિચાર કરીને અટાણી વૈયા જાય છે. હા પડો ને જો. તો સંતો બહુ દયાળુ છે, તમને ઊંડા ઊંડા મૂળ શબ્દના વિચાર આપે છે. તમને મૂળ શબ્દના વિચાર આપે કે આ શબ્દ ક્યાં છે. તો કે કયો શબ્દ? તો કે જે શબ્દમાંથી શબ્દ છૂટી રહ્યા, શબ્દની ઢગ ઢેરિયા, એ મૂળ શબ્દ જેની મિલાવ્યો ને સોય સદગુરુ હમેરિયા. નિરખને ગગનમાં આમાં કોણ ગાજી રહ્યો, તેજ હું તેજ હું એમ શબ્દ બોલે રે, શબ્દ બોલે ઈ નાથના શરણમાં શરણ ઈ છું છું અવર્ણ દેખું. આ તમારો હાચો હોગો હે, આ તમારો હાચો હોગો. આના જેવો કોઈ નહીં. હા પાડો ને, આના જેવો કોઈ હગો નહીં. અરે તમારા શરીરના આ દરવાજા ચોઈટા એ તમારા નથી. એક દી આંખ દગો દેહે, એક દી દેહ દગો દે, ત્યાં સુધીમાં એ હગો થઈ ગયો ને તો બેડો પાર, બાકી તો મોજ છે. હું